નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં વાત કરવી છે સિંધનો સમાવંશ. મૈત્રક અને અનુમૈત્રક કાળ દરમિયાન આ સિંધમાં સમાવંશનું શાસન જોવા મળે છે. ચારણી સાહિત્યની અંદર ઉલ્લેખ મળે છે કે સમાવો છે એ યાદવ કુળના હતા. તેઓ શ્રી કૃષ્ણના પુત્ર સાંભના વંશજો હતા. આ સમાવોની સત્તા મિસરની અંદર પ્રવર્તી હતી, પરંતુ ત્યાં આરબોના ઉપદ્રવના કારણે કુમાર નરપતે કે એના પુત્ર સમાએ સિંધમાં આવી અને સત્તા સ્થાપી અને એના વંશજો છે એ સમા તરીકે ઓળખાયા. નરપતના વંશની અંદર ચંદ્રચૂડ થયો, એના વંશજો ચુડાસમા કહેવાયા અને સિંધના સમા વંશની અંદર નરપતની 10મી પેઢીએ લાખિયાર ભળ થયો. આ લાખિયાર ભળનો પુત્ર લાખો કચ્છના પાટગઢની અંદર ચાવડા રાજા વાઘમની પુત્રી સાથે પરણેલો. આ લાખાને 3 પુત્રો હતા, ઉનળ, મોડ અને મનાઈ. આ ત્રણેય ભાઈઓ છે એ કચ્છની યાત્રાએ આવેલા ત્યારે મનાઈએ રાજ્ય લોભના કારણે ઉનળની હત્યા કરી નાખી અને મોડ અને મનાઈ છે એ પાટગઢના રાજા વાઘમ ચાવડાનો આશ્રય લે છે. આગળ જતાં તેઓએ વાઘમ ચાવડાને મારી અને પાટગઢની અંદર પોતાની સત્તા વિસ્તારી અને ત્યાર પછી ગુંત્રીના શાસક 7 સાંધોને મારી અને ત્યાં પોતાની સત્તા સ્થાપી. મોડને સાળ નામનો એક પુત્ર હતો અને આ સાડે કંથકોટનો કિલ્લો બંધાવ્યો છે એવો આપણને ઉલ્લેખ મળે છે. ગેડીના ધરણ વાઘેલાએ આ સાળ સાથે પોતાની બેનને પરણાવેલી, છતાં એને આ સાળને દગાથી મારી નખાયું. આગળ જતાં સાળના પુત્ર ફૂલે આ ધરણ વાઘેલાને સિંધના બાદશાહ ધલુરાના સૈન્યની મદદથી હરાવી અને વશ કર્યો અને આગળ જતાં તેને મારી અને તેનું રાજ્ય પણ એને ખાલસા કર્યું. આ ફૂલને એક પુત્ર હતો જેનું નામ હતું લાખો ફૂલાણી અને આ લાખો ફૂલાણી છે એ મૂળા સોલંકીનો સમકાલીન હતો. તો મિત્રો, ગુજરાતના ઇતિહાસની અંદર આ સિંધના સમાવંશનું શાસન આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. ઉલ્લેખ મળે છે કે સિંધના સમાવંશના શાસકો છે એ ગુજરાતની અંદર પણ પોતાની સત્તા ચલાવતા. દક્ષિણ ગુજરાતની અંદર ગુપ્તકાળથી એક રાજ્ય અસ્તિત્વમાં હતું જે ત્રિકૂટક રાજ્ય તરીકે ઓળખાતું. ત્રિકૂટક નામ છે એ ઉત્તર કોંકણની અંદર આવેલા ત્રિકૂટ પર્વત પરથી પડ્યું હશે એવું ઇતિહાસકારો માને છે. આ ત્રિકૂટક રાજ્યમાં સુરત જિલ્લાનો દક્ષિણ ભાગ અને વલસાડ જિલ્લાનો સમાવેશ થતો આવો પણ આપણને ઉલ્લેખ મળે છે. આ વંશની અંદર મહારાજ ઇન્દ્રદત્ત નામનો એક પ્રતાપી શાસક થયો. એના પુત્ર મહારાજ દ્રહસેને ઈસવીસન 457ની અંદર ભૂમિદાન આપેલું એવો ઉલ્લેખ મળે છે. આ દ્રહરસેન પરમ વૈષ્ણવ હતો. દ્રહરસેનના પુત્ર વ્યાધ્રસેને ઈસવીસન 490ની અંદર એક બ્રાહ્મણને ભૂમિદાન આપેલું એવું એના તામ્રપત્ર ઉપરથી જાણવા મળે છે. એ ભૂમિ હાલ સુરત જિલ્લાની અંદર આવેલી છે. વ્યાધ્રસેન પણ પિતાની જેમ પરમ વૈષ્ણવ હતો, તે અપરાંત દેશ ઉપર પણ સત્તા ધરાવતો. આ અપરાંત દેશ છે એ ઉત્તર કોંકણની અંદર આવેલો છે. આ વ્યાધ્રસેનના સિક્કા મહારાષ્ટ્રના પૂના જિલ્લામાંથી પણ મળ્યા છે, એટલે આપણે કહી શકીએ કે એની સત્તા મહારાષ્ટ્ર સુધી ફેલાયેલી હશે. એની રાજધાની અનિરુદ્ધપુરી હતી, જેનું સ્થાન હજી નક્કી થયું નથી, પરંતુ લગભગ સુરત જિલ્લાની અંદર હશે એવું ઇતિહાસકારો માને છે. પ્રશસ્તિની અંદર આ વ્યાધ્રસેનની ખૂબ જ પ્રશંસા કરવામાં આવેલી છે. આ ઉપરાંત કણહેરીના ગુફાલેખ ઉપરથી પણ જાણવા મળે છે કે તેનું શાસન ઈસવીસન 494-95 સુધી ચાલુ હતું અને આ કણહેરીની ગુફા છે એ ઉત્તર કોંકણની અંદર આવેલી છે. ત્યાર પછી થોડા સમયની અંદર વાકાટક રાજા હરિસેણે પોતાની સત્તા ત્રિકૂટક અને લાટ સુધી ફેલાવી અને એ પછી થોડા સમયમાં લાટ ઉપર કલચુરી વંશનું શાસન સ્થપાયું. આ પછી ત્રિકૂટક રાજ્યનો કોઈ ઉલ્લેખ આપણને મળતો નથી, એટલે આપણે કહી શકીએ કે ગુજરાતની અંદર આ ત્રિકૂટક રાજ્ય છે એ ઈસવીસન 494-95 સુધી અસ્તિત્વમાં હતું. ત્યાર પછી કોઈ પણ શાસકનો આપણને ઉલ્લેખ મળ્યો નથી. વલભીના મૈત્રક રાજ્યનો નાશ થયો એ સમયથી દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર આ ચાલુક્ય કુળનું એક રાજ્ય હોવાનું જાણવા મળે છે, જેનું પાટનગર નક્ષિસપુરની અંદર હતું. આ રાજ્ય છે એ દક્ષિણના ચાલુક્યોની એક શાખા હતી એવું ઇતિહાસકારો માને છે. દખણના ચાલુક્યો છે એ ઈસવીસન 535થી લઈ અને ઈસવીસન 764 દરમિયાન સત્તા ઉપર હતા એવો ઉલ્લેખ મળે છે. દક્ષિણના ચાલુક્ય રાજાઓના લેખો ઉપરથી આપણને જાણવા મળે છે કે માનવ્ય ગોત્રના હારિતિ પુત્ર હતા. તેઓ સપ્ત માતૃકાઓ અને કાર્તિકેયની પૂજા કરતા પોતાના ધ્વજ ઉપર ભગવાન વિષ્ણુના વરાહ અવતારનું રાજચિહ્ન રાખતા. મિત્રો, આવા હતા સૌરાષ્ટ્રના ચાલુક્ય શાસકો. ચાલુક્ય કુળની ઉત્પત્તિ ભારદ્વાજ મુનિના કે બ્રહ્માના ચુલુક એટલે કે ખોબામાંથી થઈ હોવાની જે પૌરાણિક માન્યતા છે, આ પૌરાણિક માન્યતા 8મી અને 9મી સદીના જે અભિલેખો મળ્યા છે એની અંદર આ માન્યતાનો ઉલ્લેખ મળતો નથી. ગુજરાતની અંદર મૂળા સોલંકીના સમયથી આ માન્યતા છે એ પ્રચલિત હોવાનું જાણવા મળે છે. ઉનામાંથી બે દાન શાસન મળેલા છે, એમાંથી બીજા દાન શાસનની અંદર આ ચાલુક્ય રાજાઓની વંશાવલી આપવામાં આવી છે. આ વંશની અંદર પહેલાં કલ
અને મહલ નામના રાજાઓ થયા એ બંને વચ્ચે રામ લક્ષ્મણ જેવો ભાતૃભાવ હતો. એટલે શરૂઆતનો રાજા બને છે કલ, જેનો સમયગાળો છે ઈસવીસન 770 થી 790 વચ્ચેનો. તેના રાજ્યની અંદર પ્રજાની અંદર ધર્માનુરાગ, ઔદાર્ય અને સંપત્તિદાનની વૃત્તિ જોવા મળતી. ત્યાર પછીનો શાસક આવે છે રાજેન્દ્ર, જેનું શાસન ઈસવીસન 790 થી 810 વચ્ચે રહ્યું. આ રાજેન્દ્ર છે એ કલનો પુત્ર હતો. તે ઘોડેસવારીની અંદર નિપુણ હતો, આ ઉપરાંત દુર્ગમ હતો અને પ્રજાને ઉગ્ર દંડ આપતો. ત્યાર પછીનો શાસક આવે છે બાહુક ધવલ, જેનું શાસન 810 થી 840 વચ્ચે હતું. આ બાહુક ધવલ છે એ રાજેન્દ્રનો પુત્ર હતો. રાજા ધીરાજ અને પરમેશ્વર કહેવાતા રાજાઓને એણે હરાવ્યા હતા. અને એની અંદર મિત્રો આપણને ઉલ્લેખ મળે છે કે ધર્મ નામના એક રાજાને એણે હરાવ્યો હતો. અને આ ધર્મ છે એ બંગાળના પાલ વંશનો પ્રતાપી રાજા ધર્મપાલ હતો એવું ઇતિહાસકારો માને છે. બાહુક ધવાલે ધર્મપાલને હરાવવા માટે પ્રતિહાર વંશના રાજા નાગભટ્ટ બીજાની સહાય લીધી હતી એવો પણ આપણને ઉલ્લેખ મળે છે. આ ઉપરાંત આપણને જાણવા મળે છે કે એણે કર્ણાટકના રાષ્ટ્રકૂટ રાજા અમોઘ વર્ષ પહેલાંને હરાવ્યો હતો. આ બંને પરાક્રમની અંદર એને પ્રતિહાર વંશના રાજાઓની સહાય લેવી પડી હતી મિત્રો. એના સમયની અંદર કનોજના પ્રતિહાર નરેશનું આધિપત્ય સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલું હતું એવું આપણને જાણવા મળે છે. કેમ કે આ જે બાહુક ધવલના જે પરાક્રમો છે એ પરાક્રમોની અંદર મિત્રો પ્રતિહાર વંશના શાસકોની સહાય જોવા મળે છે. ત્યાર પછીનો શાસક આવે છે અવનિવર્મા પહેલો, જેનો સમયગાળો છે 840 થી લઈ 865 વચ્ચે. એટલે આ અવનિવર્મા છે એ 840 થી લઈ 865 વચ્ચે શાસક હોય છે. એ બાહુક ધવલનો પુત્ર હતો. ત્યાર પછીનો શાસક આવે છે બલવર્મા, જેનું શાસન ઈસવીસન 865 થી લઈ 895 વચ્ચે સૌરાષ્ટ્રની અંદર જોવા મળતું. જે અવનિવર્મા પહેલાંનો પુત્ર હતો. ઈસવીસન 892નું નક્ષિસપુરનું એક દાન શાસન જોવા મળે છે, જેની અંદર ઉલ્લેખ મળે છે કે એ મહાસામંત હતો. આ ઉપરાંત એણે એને લગતા ઘણા બધા બિરુદો ધારણ કર્યા હતા. એટલે કહેવાય કે આ બલવર્માએ પંચમહાશબ્દ ધારણ કરેલા હતા. તેણે પ્રતિહાર નરેશ ભોજદેવના પુત્ર મહેન્દ્રપાલનું આધિપત્ય સ્વીકાર્યું હતું. એટલે કહી શકીએ કે સૌરાષ્ટ્રની અંદર આ પ્રતિહાર વંશનું આધિપત્ય સ્વીકારતા શાસકો. બલવર્માએ રાજા વિષડને હરાવેલો તથા રાજા જજપને મારી અને હુણ વંશનો અંત કરેલો એવું એના પુત્રના દાન શાસનમાંથી આપણને જાણવા મળે છે. બલવર્માએ કર્ણવિરિકા નદીના કાંઠા ઉપર આવેલું તરુણાદિત્ય મંદિરને નક્ષિસપુર ચોર્યાસીનું એક જયપુર ગામ છે એ દાનમાં આપેલું. એ ભગવાન શંકરનો ઉપાસક હતો. ત્યાર પછીનો શાસક આવે છે અવનિવર્મા બીજો. આ અવનિવર્મા બીજો છે એ બલવર્માનો પુત્ર હતો. અવનિવર્મા બીજાનું નામ યોગ હતું. એનું ઈસવીસન 900નું એક દાન શાસન મળ્યું છે, જેની અંદરથી ઉલ્લેખ મળે છે કે એણે ધનુષ બાણ લઈ અને ગદ્દળ સાથે આક્રમણ કર્યું હતું અને રાજા યક્ષદાસના સૈન્યનો નાશ કર્યો હતો. એણે વઢવાણના ચાપ રાજા ધરણીવરાહને હરાવ્યો હતો. આ ઉપરાંત એણે પણ પ્રતિહાર રાજા મહેન્દ્રપાલનું આધિપત્ય સ્વીકાર્યું હતું. એણે પણ નક્ષિસપુર ચોર્યાસીમાંનું એક ગામ છે એ તરુણાદિત્ય મંદિરને દાનમાં આપેલું. આ ચાલુક્ય રાજ્યનો 900 પછીનો કોઈ અભિલેખ કે માહિતી આપણને મળતી નથી. એટલે આપણે કહી શકીએ કે સૌરાષ્ટ્રના ચાલુક્યનો અંતિમ શાસક જો કોઈ હોય તો એ હતો અવનિવર્મા બીજો. મૈત્રક અને અનુમૈત્રક કાળ દરમિયાન ગુજરાતની અંદર જે મહત્ત્વના રાજ્યો અસ્તિત્વમાં હતા, જેની અંદર ગુર્જર, પ્રતિહાર, ચાપ, આ ઉપરાંત ઘણા બધા નાના મોટા રાજ્યો અસ્તિત્વમાં હતા, એ દરેકનો આપણે અભ્યાસ કરવો છે. એમાંનું એક પહેલું રજવાડું એટલે ગારુલક રાજ્ય. આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મિત્રો ગારુલક રાજ્યની. હવે આ ગારુલક રાજ્ય છે એની સત્તા સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગની અંદર ફેલાયેલી હોય એવું ઇતિહાસકારો માને છે. આ ઉપરાંત એની રાજધાની છે એ ફંગ પ્રસવણ હતી એવો આપણને ઉલ્લેખ મળે છે. શરૂઆતની અંદર આ ગારુલક વંશના શાસકો છે એ મૈત્રકોના આધિપત્ય નીચે શાસન ચલાવતા અને સૌરાષ્ટ્રની અંદર ક્યાંક ને ક્યાંક પોતાની સત્તા ભોગવતા. આ ઉપરાંત મિત્રો આ ગારુલક વંશના બે દાન શાસન આપણને મળ્યા છે, જેની અંદરથી આપણને ઉલ્લેખ મળે છે કે આ શાસકો છે એ પોતાને પરાક્રમી, યશસ્વી અને પ્રભાવશાળી બતાવે છે, પરંતુ એના કુળની કોઈ પણ માહિતી અત્યારે આપણને મળતી નથી. ગારુલક વંશના રાજાઓ છે એ પોતાને ગરુડના વંશજ ગણાવે છે અને રાજાઓ પરમ ભાગવત હતા. આ ઉપરાંત મિત્રો એ પણ આપણને ઉલ્લેખ મળે છે કે એનું રાજ્ય છેક દ્વારકા સુધી વિસ્તરેલું હતું અને એમાં પહેલો વહેલો શાસક આવે છે મિત્રો સુર પહેલો, જેનો સમયગાળો છે ઈસવીસન 481 થી ઈસવીસન 500. એટલે કે આ સમયગાળા દરમિયાન ગારુલક વંશનો પહેલો શાસક સુર પહેલો સત્તા ઉપર આવે છે અને એ મૈત્રક સેનાપતિ ભટારકનો સમકાલીન હોય છે. અને કહેવાય છે કે મૈત્રક સેનાપતિ ભટારકની જેમ એ પણ શરૂઆતની અંદર સેનાપતિ જ હતો અને ત્યાર પછી એના જે વંશજો છે એ રાજા અને મહારાજાના બિરુદો છે એ ધારણ કરે છે.
આ ઉપરાંત મિત્રો કહેવાય છે કે આ સુર પહેલો છે એ સેનાપતિ વિજયન ભટારક પાસેથી ભટારક વિહાર નામનો જે પ્રદેશ છે એ ભેટમાં મેળવે છે. ત્યાર પછીનો શાસક એટલે વરાહદાસ. મિત્રો કહેવાય છે કે આ વરાહદાસ છે એ સુર પહેલાનો પુત્ર હતો અને આ ઉપરાંત એણે પણ એના પિતાની જેમ સેનાપતિ તરીકે જ પોતાને ઓળખાવ્યો છે. એણે કોઈ બિરુદો ધારણ કરેલા નથી. વરાહદાસ પોતે પરમ ભાગવત હતો. આ ઉપરાંત મિત્રો વરાહદાસ એ મૈત્રક રાજા દ્રોણસિંહનો સમકાલીન હતો. એટલે જ્યારે વલભીની અંદર મૈત્રક વંશનો શાસક દ્રોણસિંહ હતો એ સમયની અંદર મિત્રો ગારુલક વંશનો રાજા એટલે વરાહદાસ એનો સમકાલીન હતો. ત્યાર પછીનો શાસક આવે છે મિત્રો સુર બીજો. આ સુર બીજો છે એ વરાહદાસનો મોટો પુત્ર હોય છે અને એણે મિત્રો સામંત અને મહારાજનું બિરુદ છે એ ધારણ કર્યું હતું. તો આવી રીતે પહેલી વખત મિત્રો સામંત અથવા તો મહારાજનું બિરુદ ધારણ કરનાર જો કોઈ વ્યક્તિ હોય તો એ હતો ગારુલક વંશનો શાસક સુર બીજો. મિત્રો કહેવાય છે કે આ સુર બીજો છે એ પોતે ભટારક તરીકે ઓળખાતો અથવા તો એને ભટ્ટી પણ કહેવામાં આવતો અને એ ધ્રુવસેન પહેલાંનો સમકાલીન હતો અને ગારુલક વંશનો એ પ્રતાપી શાસક ગણાતો. ત્યાર પછીનો શાસક એટલે વરાહદાસ બીજો. વરાહદાસ બીજો સુર બીજાનો નાનો ભાઈ હોય છે જે સુર બીજા પછી શાસક બને છે. વરાહદાસ બીજાનું ઈસવીસન 595 એક દાન શાસન મળે છે જેની અંદરથી આપણને ઉલ્લેખ મળે છે કે એણે એક ભિક્ષુણીને ભૂમિદાન આપેલું અને એ ગામ એને વલભીના શાસક ધ્રુવસેન પહેલા તરફથી બક્ષિસમાં મળેલું હતું. એટલે એ જે બક્ષિસમાં મળેલું ગામ છે એણે એક ભિક્ષુણીને દાનમાં આપેલું હતું. આ ઉપરાંત આપણને ઉલ્લેખ મળે છે કે આ વરાહદાસ બીજો છે એ દ્વારકા ઉપર આક્રમણ કરી અને દ્વારકાને જીતી અને પોતે દ્વારકાધિપતિનું બિરુદ મેળવે છે અને આ ઉપરાંત મિત્રો એ પણ પરમ ભાગવત હતો અને એ દેવાલયો બંધાવવાનો શોખીન હતો. એટલે કે એના સમયની અંદર ઘણા બધા દેવાલયોનું નિર્માણ થયેલું છે. ત્યાર પછીનો શાસક એટલે સિંહાદિત્ય અને આ સિંહાદિત્ય છે ગારુલક વંશનો અંતિમ શાસક આપણે ગણાવી શકીએ. એ વરાહદાસ બીજાનો પુત્ર હોય છે. તેણે ઈસવીસન 574ની અંદર એક બ્રાહ્મણને ભૂમિદાન આપેલું એના દાન શાસન ઉપરથી આપણને ઉલ્લેખ મળે છે. આ ઉપરાંત કહી શકીએ સિંહાદિત્ય છે એક પ્રતાપી અને પ્રભાવશાળી શાસક હતો એવો ઉલ્લેખ આપણને એના દાન શાસન ઉપરથી મળે છે. અને ત્યાર પછીના જે શાસકો છે એ શાસકોની આપણને કોઈ પણ માહિતી મળતી નથી. એટલે ગારુલક વંશની અંદર જો કોઈ પ્રથમ શાસક હોય તો એ હતો સુર પહેલો, ત્યાર પછીનો શાસક એટલે વરાહદાસ, ત્યાર પછી સુર બીજો, ત્યાર પછીનો શાસક એટલે વરાહદાસ બીજો અને અંતિમ શાસક એટલે સિંહાદિત્ય. સિંહાદિત્ય પછીના શાસકોની માહિતી આપણને મળતી નથી. આ જે માહિતી આપણને મળેલી છે એ બધી માહિતી આપણને દાન શાસન ઉપરથી મળેલી છે.